માંગરોળના ચોટલી વિરડી સબસ્ટેશનના જેટકોના આઉટસોર્સના કર્મચારીઓ દ્વારા સબસ્ટેશન ખાતે જ વિવિધ માંગણીઓને લઈને પેનડાઉન ધરણા શરૂ કરવામાં આવ્યા. હાલમાં ગુજરાતભરમાં જેટકોમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને પેનડાઉન અનોખી રીતે ધરણા દેખાવ કરી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા ફરજનું ધ્યાન રાખી ફરજ પર હાજર રહીને પેન ન ચલાવી અનોખા રીતે દેખાવ કરી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ જેમ કે પગારમાં વધારો કરવો, મોંઘવારી મુજબ વેતન વધારો, મેડિકલ ભથ્થું, રહેઠાણ ખર્ચ માટેનું ભથ્થું, રિસ્ક એલાઉન્સ, બોનસ, ભવિષ્યમાં આવતી કાયમી ભરતીઓમાં પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગેરે જેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. આ માંગણીઓને લઈને ગુજરાત બહારના કર્મચારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમજ કાળી પટ્ટી બાંધીને વિવિધ રીતે દેખાવો કરવામાં આવી રહ્યા છે, જેમાં માંગરોળના ચોટલી, વિરડી, ચંદવાણા, સિમરોલી વગેરે કર્મીઓ પણ દેખાવો કરી રહ્યા છે. જો ભવિષ્યમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પેનડાઉન શરૂ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્છારવામાં આવી હતી. અમે 66 કેવી ચોટલી વીડી એસએસના આઉટસોર્સિંગનો સ્ટાફ છીએ. અમે 15 તારીખથી કાળી પટ્ટી ધારણ કરેલ છે, 16 તારીખથી ડિવિઝન ઓફિસે ધરણા કરેલ છે અને 17 તારીખથી પેન ડાઉન કરેલ છે. તેના માટે અમે અગાઉ ઇણાજ કલેક્ટર ઓફિસે આવેદન આપેલ છે, મામલતદાર ઓફિસ કેશોદ આવેદન આપેલ છે, તેમજ જૂનાગઢ કલેક્ટર કચેરીને આવેદન આપેલ છે. તેમ છતાંય અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી, એટલે 17 તારીખથી અમે કન્ટિન્યુ પેન ડાઉન કરેલ છે. બરાબર છે. જે આઉટસોર્સિંગ કર્મચારીઓને 7 થી 8 હજાર પગાર મળે છે, એની જગ્યાએ જેટકોના કર્મચારીઓને 45 થી 50 હજાર પગાર મળે છે. તો અમારું એટલું જ કહેવાનું છે કે સમાન કામ સમાન વેતન સાથે અમને પગાર મળવો જોઈએ. એ સિવાય અમને મેડિકલ એલાઉન્સ મળવું જોઈએ. પછી એ સિવાય અમને ઓટી, બધા અમારા 5 મુદ્દાઓ છે એ અમારા સ્વીકારવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે પેન ડાઉન ઉપર છીએ. બરાબર છે. અને અમારો એ જ વિચાર છે કે જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે પેન ડાઉન કન્ટિન્યુ રાખશું, કોઈ પણ જાતનું પેનથી થતું કામ કરશું નહીં. એ જ સાથે અમે બધા સમાન કામ સમાન વેતન. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.